नमस्कार विद्यार्थी मित्रों, आज आप आसपास विषय में धोरण चार में अमृता की वार्ता प्रकरण चार विषय चर्चा करीशू। तो घना वर्ष पहलानी बात है, राजस्थान में जोधपुर आवेल छे, एनी नजीक खीजड़ी नामनु गाम छे। गामनु नाम खीजड़ी केम पड़ी? गाम में खीजड़ी झाड़ घना उगता एटले गामनु नाम खीजड़ी पड़ी गयू। गामना लोको झाड़वा अने प्राणीओने प्रेम करता, तेओ कहता वृक्षों से तो ज आपणे छीए। अमृताना मित्रों, अमृता सवारे वहेली उठी जाए, पोताना वृक्ष पासे जई तेने वाल करे, रोज नवा वृक्ष पासे जाए, एने भेटे अने कहे, अरे तू मजबूत छे, खूब ज सुंदर छे, अमने संभाळे छे, हूँ तेने प्रेम करूँ छू, मने तारा जेवी बनाव। અમૃતાની જેમ બીજા બાળકોના પણ તેમના ખાસ વૃક્ષો હતા। તેઓ વૃક્ષોના છાયડામાં કલાકો સુધી રમતા। તો અમૃતાની જેમ હવે થોડી આપણી પણ વાત કરીએ કે આપણા ઘર પાસે અથવા આસપાસ રસ્તાઓની બાજુમાં વૃક્ષો આવેલા છે, તો આપણે તમારા ઘર પાસે જે શાળા અથવા આસપાસ રસ્તાની બાજુમાં જે વૃક્ષો આવેલા છે, તો હા અથવા ના, આપણે ઝાડ કેમ વાવીએ છીએ? તો આપણે વૃક્ષોને કેમ વાવીએ છીએ મિત્રો? તો આપણે વૃક્ષોને છાયડા માટે વાવીએ છીએ, એ આપણને ઓક્સિજન પૂરું પાડે છે, આપણા લાકડા પૂરા પાડે છે, એટલા માટે આપણે વૃક્ષોને વાવીએ છીએ। તમને કોઈને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે? કોણ પીવડાવે છે? હા, મેં મારા પપ્પાને પાણી પીવડાવતા જોયા છે, મારી મમ્મીને પાણી પીવડાવતા જોયા છે। તમે વૃક્ષ પર કોઈ ફળ જોયા છે? આ ફળો કોણ ખાય છે? તો વિદ્યાર્થી મિત્રો, હા, આપણે વૃક્ષ પર ફળો જોયા છે। આ ફળો બાળકો, માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી, પક્ષીઓ ખાય છે। તો લલિતાને લાગે છે કે એની શાળાની દિવાલ પર ઘાસ અને નાના છોડ ઉગે છે, જે કોઈએ વાવ્યા નથી। શું તમે કોઈ જગ્યા જાણો છો કે જ્યાં ઘાસ, નાના છોડ અને વૃક્ષો કોઈના વાવ્યા વગર પોતાની જાતે ઉગતા હોય? તો વિદ્યાર્થી મિત્રો, કેટલી વાર આપણે ચોમાસા દરમિયાન દેખતા હોઈએ છીએ તો મેદાનમાં કે એવી રીતે ઘાસ ઉગી નીકળતું હોય છે, તો એ આપણે જોયેલું હોય છે। આ ઝાડ કેમ ઉગ્યા છે તમે શું માનો છો? તો મિત્રો, કે મોટાભાગે ઝાડ બીજ વગર ઉગતા નથી, એ તો આપણને જાણીએ જ છીએ। પવન, વાવાઝોડું પથરાય, વરસાદ પડે એટલે ઉગી નીકળે છે। આમ વનસ્પતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને ઉગે છે। જોખમમાં વૃક્ષો। સમય જતાં અમૃતા મોટી થઈ। એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ। ત્યાં થોડા અજાણ્યા માણસો જોયા, તેની પાસે કુવાડીઓ હતી। તેઓએ કહ્યું, રાજાએ તેમને લાકડા માટે વૃક્ષો કાપવા મોકલ્યા છે, રાજાનો મહેલ બનાવવા લાકડું જોઈતું હતું। તો જે રે નવો મુદ્દો આવ્યો કે જોખમમાં વૃક્ષો છે, તે સમય જતાં જતાં અમૃતા મોટે થઈ, તેને દેખ્યું કે અમુક જે રાજાના માણસો હતા એમને લાકડું જોઈતું હતું, એટલે લાકડા વૃક્ષ કાપવા આવ્યા હતા। તો અમૃતા આઘાતમાં હતી, પેલો માણસ વૃક્ષ કાપવાનો હતો, તે વૃક્ષ પાસે ગઈ, તેને વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકીને વૃક્ષને જોરથી બાથમાં લીધું। માણસે તેને ડરાવવા બૂમ પાડી, પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માગતી ન હતી। રાજાના માણસોએ તેનો હુકમ માનવો પડે, તેઓએ વૃક્ષોને કાપવાના હતા। આ જોઈ અમૃતાની છોકરીઓ અને ગામના 100 જેટલા ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષોને રક્ષણ કરવા બાદ ભરી। અમૃતા અને તેની છોકરીઓ સાથે વૃક્ષોને બચાવવા ઘણા લોકો મરી ગયા। તો મિત્રો, અમૃતા એ રાજાના જે માણસો આવ્યા હતા એમને જોયા એટલે આઘાતમાં પડી, પણ રાજાના માણસોને તો જે હુકમ હતો એ એમને તો માનવો જ પડે, તેમને ભયભીત કરે અમૃતાને ગામના લોકોને, પણ ગામના લોકો ભયભીત થયા નહીં અને એમને વૃક્ષને બચાવવા તેમણે સૌએ વૃક્ષ માટે બાદ કરી દીધી અને લોકો ઘણા મરી ગયા। જ્યારે રાજાએ આ સાંભળ્યું તેને વિશ્વાસ ન થયો કે વૃક્ષને બચાવવા લોકોએ પોતાના જીવનની પણ પરવા ન કરી,
તેને પોતે ગામની મુલાકાત લીધી. ત્યાં તેને ગામના લોકોની, વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણી જોઈ. તો જે ગામ બચાવવા લોકો મરી ગયા તો રાજાના કાને સમાચાર પડ્યા. તો તેમણે એવું રાજાને વિચાર આવ્યો કે શું કોઈ વૃક્ષ બચાવવા પોતાની જાન આપી શકે. એ સાંભળવામાં આવ્યું એટલે તેમને એના વિશે વિશ્વાસ ન આવ્યો. તો તે ગામની મુલાકાત કરવા સ્વેચ્છાએ જ્યાં અને એમને ગામ લોકો પ્રત્યેનો જે વૃક્ષો પ્રત્યે આદર હતો તે જોઈને તેમના પ્રત્યેની ઊંડી લાગણી જોઈ. શું તમને યાદ છે આ ગામના વડીલો શું કહેતા હતા? તો મિત્રો, આ ગામના વડીલો શું કહેતા હતા? શું આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ છીએ? તમારા વર્ગખંડમાં ચર્ચા કરો. તો મિત્રો, આપણે શું વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ? તમારા વર્ગખંડમાં ચર્ચા કરવાની છે. તો મિત્રો, આપણે વૃક્ષો અને પ્રાણી વગર રહી શકીએ નહીં, કેમ કે એકબીજાની જરૂરિયાત છે સજીવને. વૃક્ષો આપણને અનેક જરૂરિયાતો અને પ્રાણીઓ પણ અનેક જરૂરિયાતો જે પૂરી પાડે છે. ગામ રક્ષિત છે. ગામના લોકોની વૃક્ષો પરની લાગણીએ રાજાને પીંગાળ્યું. તેને હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે, કોઈ પ્રાણીને મારવામાં નહીં. આ ઘટનાને લગભગ 300 વર્ષ થઈ ગયા છે. આ વિસ્તારના લોકો બિષ્ણોય કહેવાય છે, જે વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. રણની વચ્ચે હોવા લીલોછમ છે અને પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વિના ફરે છે. તો મિત્રો, આ ગામ હવે રક્ષિત છે. રાજાએ હુકમ કર્યો હતો કે આ વિસ્તારના વૃક્ષો કાપવામાં આવશે નહીં અને પ્રાણીઓને મારવામાં નહીં આવે. આ વિસ્તારના લોકોને બિષ્ણોય કહેવાય છે, જે આજે પણ પ્રાણીઓના રક્ષણનું કરે છે. તો મિત્રો, કોઈ પણ વૃક્ષ વિશે લખો તો તમે પણ જાતે આ કોઈ પણ વૃક્ષ વિશે લખી શકીએ છીએ. તો આપણે વૃક્ષને ફૂલ છે કયા રંગના, તો આપણે કોઈ વૃક્ષના ફૂલ છે તો હા અને જે રંગના હોય એનું લખી શકીએ. વૃક્ષ પર ફૂલ આખા વર્ષ દરમિયાન રહે છે, જો ના રહેતા હોય તો ના અને રહેતા હોય તો હા પાડી શકાય. કયા મહિનામાં તેના પાંદડા ખરી પડે છે, જે મહિના વાઇઝ પાનખર ઋતુમાં કે કોઈ પણ ઋતુમાં જો એના પાંદડા ખરતા હોય તો એ લખી શકાય. શું વૃક્ષ ઉપર ફળો આવે છે તેનું નામ લખો. જો ફળ તમે વૃક્ષ પસંદ કર્યું છે તેને ફળ આવતા હોય તો એનું નામ પણ લખી શકાય. તો મિત્રો, કયા મહિનામાં વૃક્ષ પર ફળ બેસે છે, તો જે મહિનામાં વૃક્ષ પર ફળ બેસતા હોય તે મહિનાનું નામ લખી શકાય. શું તમે આ ફળો ખાધા છે, તેનો સ્વાદ કેવો છે? તો મિત્રો, ખાટા જે પણ સ્વાદ તમને લાગતો હોય ત્યાં જવાબમાં લખી શકીએ. ચર્ચા કરો, લોકો શિકાર શા માટે કરતા હશે? તો મિત્રો, ખોરાકની જરૂરિયાત દરેક હોય છે. તો અમુક લોકો શિકાર પોતાના ખોરાકમાં ઉપયોગ કરવા માટે જરૂરી હોય છે. રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે, ગુજરાન ચલાવવા માટે અમુક લોકો શિકાર કરતા હોય છે. કેટલી જગ્યાએ કેટલાક પ્રાણીઓને શિકાર કરવાની મનાઈ હોય છે, ત્યાં શિકાર કરવા બદલ લોકોની સજા થઈ શકે છે. આ સજા શા માટે કરાતી હશે? તો મિત્રો, તો હા, કારણ કે આ પ્રાણીઓની સંખ્યા જળવાઈ રહે એના માટે મનાઈ ફરમાવી હોય છે, ત્યાં શિકાર બદલ સજા પણ થઈ શકે છે. તમારા દાદા દાદી સાથે વાત કરો અને જાણકારી મેળવો. તો મિત્રો, અહીંયા તમારા દાદા અને દાદી કે ઘરના વડીલ સાથે ચર્ચા કરી અને જાણકારી મેળવવાની છે. તો આપણે થોડી ચર્ચા કરી લઈએ. તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેમની આસપાસ કયા પક્ષીઓ તેમણે જોયેલા? તો મિત્રો, આપણા દાદા અને દાદી પાસે બેસો અને પ્રશ્ન પૂછો તો એમને ઘણા પક્ષીઓ એવા હશે કે જે આપણે નહીં જોયા હોય કે લુપ્ત થતા જોયા હશે, કે આપણને જોવા બહાર જવું પડે છે એવી રીતે દાદા દાદી પણ આપણને કહે છે. શું તે પક્ષીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે? તો ઘણા પક્ષીઓનું આપણે દાખલા તરીકે લઈએ તો જે ગીધ રહેતા એ ગ્રામ્ય વિસ્તારમાં દેખીએ છીએ તો તેની સંખ્યા ઓછી થઈ ગઈ છે. લગભગ તે ક્યાંય જોવા પણ મળતા નથી અમુક વિસ્તારમાં. તો કોઈ એવા પક્ષીઓ અને પ્રાણીઓ છે જે તેઓને હાલમાં જોવા મળતા નથી? તો હા, અમુક પ્રાણીઓ એવા છે જે હાલમાં આપણને જોવા મળતા નથી, કે ગીધ મેં તમને ચર્ચા કરી, બીજા પણ ઘણા બધા પ્રાણીઓ છે.
શાંતિના દાદાએ કહ્યું કે જ્યારે તે નાના હતા ત્યારે તેમણે ચકલીઓ અને મેના જેવા ઘણા પક્ષીઓ જોયા હતા જે હાલમાં ઓછા જોવા મળે છે. આ પક્ષીઓ ઓછા થવાનું કારણ તમે કહી શકશો? તો મિત્રો, જંતુનાશક દવાના ઉપયોગથી મોબાઈલના ટાવરો ઉદ્યોગ વગેરેના કારણે પક્ષીઓ ઓછા થાય છે. અમૃતાના ગામમાં ખીચડીનું વૃક્ષ ખૂબ જ સામાન્ય હતું, તે બધે ઉગી નીકળતું. તમે તમારા વિસ્તારમાં કયા પ્રકારના વૃક્ષો જુઓ છો તેવા બે વૃક્ષોનું નામ લખો. તો મિત્રો, આપણા વિસ્તારમાં આપણે જે ઉગી નીકળતા કે જે વૃક્ષો છે તેમાં એક લીમડો પણ આપણે લખી શકીએ, વડ લખી શકીએ, આંબુ પણ લખી શકીએ. તમારા વડીલો પાસે વૃક્ષ વિશે જાણકારી મેળવો. તો જે આપણા ઘર આંગણે થતું કે લીમડું, તો લીમડા વિશે આપણા વડીલો પાસેથી જાણકારી મેળવો કે તેનો ઉપયોગ શું થાય છે, એ કેટલા સમય ઉગે, તેને વાવી કઈ રીતે શકાય, આ બધી જાણકારી આપણે વડીલ પાસે મેળવી શકાય. તો ખેજડીના વૃક્ષો સામાન્ય રીતે આપણે જોયું કે રણ વિસ્તારમાં જોવા મળતા હતા, તે ઓછી પાણીથી ટકી શકે છે, તેની સાલમોથી અમુક દવા મળે છે અને લોકો તેના ફળો રાધી જમે છે. તેનું લાકડું એવું હોય છે કે જેમાં જીવજંતુ પડતા નથી. આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખીચડીના પણનું ખાય છે અને બાળકો તેના સાપાનું છાંયડો છે એમાં રમવાનું પસંદ કરે છે. તો મિત્રો, આપણે જોયું કે અમૃતા એ વૃક્ષની પ્રેમની વાર્તા છે. એમાં અમૃતાએ જે વૃક્ષ પ્રેમ નો રાજસ્થાનમાં હકીકત છે અને અત્યારે પણ ત્યાં અમૃતાને લોકો જે વિષ્ણુય લોકો આજે પણ ત્યાં વૃક્ષ પ્રેમી રીતે ઓળખાય છે. આ સાથે જ મિત્રો, આપણું પ્રકરણ અમૃતાની વાર્તા એ પૂર્ણ થાય છે. અને મિત્રો, લેસનમાં આના પ્રશ્નો આપણે અભ્યાસ કરવાનો છે, ઘરે રીડિંગ કરવાનું છે અને આ સાથે જ પૂરું થાય છે.